નમસ્કાર મિત્રો ટીચિંગ એજ્યુએશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક ખુશખબર લઈને તમારી સાથે આવી રહ્યું છું ત્યારે આર બાબતે ચર્ચા કરવી છે કે જે બે હજાર નવથી સરકારશ્રી દ્વારા વંચિત નબળા જૂથોના બાળકો માટે કે જેઓ આર્થિક રીતે એટલા સદ્ધર નથી કે તેમને ખાનગી શાળામાં પ્રાઇવેટ શાળાઓમાં શિક્ષણ આપી શકે તેમના માટેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો ચાલો આપણે એ જાહેરાત આ વિડીયોમાં જોઈએ તેના માટેના શું પુરાવા જોઈએ છે ડોક્યુમેન્ટ જોઈએ છે કઈ તારીખેથી ફોર્મ ભરાવાના શરૂ થાય છે એ દરેક બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ તો આજના વર્તમાનપત્રમાં તમે જોઈ શકો છો કે અહીં જાહેરાત આપી છે આરટી હેઠળ બાળકોના પ્રવેશ ફોર્મ ઓગણીસમીથી ભરાશે બરાબર અને બીજું છે કે આર ટીના પ્રવેશ ફોર્મ માટે ઓગણીસમીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે હવે મિત્રો આ બંને જાહેરાત જે આપી છે તે ક્ષણે આપી છે અને તેનો ખરેખર પરિપત્ર શું છે એ આપણે વિગતવાર જોઈશું તે પહેલાં મુખ્ય વાત કરી લઈએ કે જે જાહેરાત છે તે મુજબ જે તે ખાનગી શાળામાં પચીસ ટકા પ્રમાણે જે તે શાળામાં જે બાળકોનો પ્રવેશ મેળવે છે પ્રથમ ધોરમમાં તેમાં વંચિત જૂથના બાળકો અથવા તો જે લોકો આર્થિક રીતે એટલા સદ્ધર નથી કે જેઓ પ્રાઇવેટ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકે તેમને પ્રવેશ આપવાનો થાય છે તેમાં આપણે જોઈએ કે જે તે વખતે ખાનગી શાળામાં અંદાજે વીસ હજાર જેટલી બેઠકો રિઝર્વ રાખવામાં આવે છે અને ગત વર્ષ એપ્રિલ માસમાં ફોર્મ ભરવાના શરૂ થયા હતા પરંતુ આ વખતે કોરોનાના કારણે કોવિડ નાઇન્ટીન મહામારીના કારણે એ લેટ થયા છે તે કારણસર થોડું લેટ પ્રક્રિયા ચાલુ થઈ છે પણ તેમ છતાં તેની તારીખો શું છે કોને પ્રાથમિકતા આપવામાં આવે છે તે દરેક બાબતની આપણે અહીં ચર્ચા કરીએ તો મિત્રો આજ તમે જોઈ રહ્યા છો તે અહીં તેની જાહેરાત છે કે કંઈ સરકાર દ્વારા જાહેરાત આપવામાં આવી છે તે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ડિસ્પ્લે પર કે બે હજાર નવના જે કાયદો છે મફત અને ફરજિયાત શિક્ષણ માટેનો તે મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં કે જે નબળા અને વંચિત જૂથના બાળકો છે તેમને વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશ માટેની જાહેરાત આપેલી છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે તે ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની વાત કરી છે જેમાં જૂન એક પહેલી જૂનથી જે બે હજાર વીસના વર્ષ માટે પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા બાળકો ધોરણ એકમાં પ્રવેશ મેળવી શકે છે તે માટે પ્રાથમિકતા ક્રમ અહીંયા દર્શાવ્યો છે કે પ્રથમ પ્રાથમિકતા કોને આપવાની તો પહેલું છે કે જે બાળકો નિરાધાર હોય તે બાળકો બીજી પ્રાથમિકતા છે કે જે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું કોઈ બાળક હોય અને ત્રીજો નંબર આપવામાં આવે છે કે બાળગૃહના બાળકો ચોથો નંબર છે કે બાળ મજૂરી અથવા તો સ્થળાંતર મજૂરી કરતા જે વર્ગ છે તેમના બાળકો પાંચમો નંબર છે કે મન બુદ્ધિ અથવા તો સેરેબલ પ્લાસી ધરાવતા બાળકો અથવા કોઈ ખાસ જરૂરિયાતવાળા એટલે કે શારીરિક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા બાળકો કે જેમની પાસે સિવિલ સર્જનનું શર્ટી હોય તેવા બાળકોને પાંચમા નંબરે અહીં પ્રાથમિકતા આપવામાં આવી છે અને આગળ વાત કરીએ તો છઠ્ઠા નંબરે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો કે કોઈ એક ખાસ પ્રકારનો રોગ છે તેના માટે જે સારવાર ચાલતી હોય એ થેરેપીની સારવાર લેતા બાળકોને અને સાત નંબર છે કે ફરજ દરમિયાન કોઈ શહીદ થયેલા લશ્કરી અઢલશ્કરી કે પોલીસ દળના જવાનોના જે બાળકો હોય કે જેમને ચાલુ સર્વિસ દરમિયાન તે સહિત થયેલા હોય કે ભલે તે કેન્દ્ર સરકારના અથવા તો રાજ્ય સરકારના કર્મચારી હોય પણ જો ચાલુ સર્વિસ દરમિયાન શહીદ થયેલા હોય તો તેવા જવાનના બાળકોને આઠમો નંબર છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે ફક્તને ફક્ત દીકરી હોય તો તેને નવમા નંબરે છે કે રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો જે કે જે રાજ્ય સરકારની બાલવાડી આંગણવાડીમાં બે વર્ષનો અભ્યાસ કરેલો હોય તે બાળકોને દસમા નંબર છે કે થી વીસ સ્કોરમાં જે બીપીએલ યાદી હોય ગ્રામ પંચાયતમાં તેમાં ઝીરોથી વીસના સ્કોરમાં આવતા તમામ કેટેગરીને એટલે કે એસસી હોય એસટી હોય એસસી બી હોય જનરલ અથવા અન્ય કોઈ પછાત વર્ગ હોય પણ જો તે બીપીએલ કુટુંબ હોય તો તેમને અગિયારમું છે કે ત્યાર પછી એસસી એસ ટીના જે બાળકો હોય તેમને અને બાર નંબર છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો છે અથવા તો બીજી કોઈ રીતે પછાત બાળકો છે કે જે વિચારતી અને વિમુખ જાતિના બાળકોની વાત કરીએ તો તેમાં સદર કેટેગરી એટલે કે આ બાર નંબરની જે કેટેગરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને બીજા જે પછાત વર્ગો છે તેમાં પ્રથમ પસંદગી વિચરતી અને વિમુખ જાતિના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાર પછી જે તે બક્ષી પંચ અને બીજા પછાત વર્ગોની પસંદગી થશે અને છેલ્લો છે કે જનરલ કેટેગરી કે જે બિન અનામત વર્ગના બાળકો છે તેમની પસંદગી કરવામાં આવશે હવે મિત્રો આ તે તેર કેટેગરીમાં આપણે વાત કરીએ તો કોઈક કેટેગરી એવી છે કે જ્યાં કોઈ ઇન્કમની મર્યાદા લાગુ નથી પડતી જ્યારે બીજી કેટલીક કેટેગરી એવી છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે જુદી જુદી મર્યાદામાં ઇન્કમ મેટર કરે છે તો આપણે જોઈએ આઠ નંબરની કેટેગરી કે જે અહીં લખેલું છે કે માતા પિતા કે જેને એકમાત્ર સંતાન હોય અને તે દીકરી જ હોય તો તે કેટેગરીમાં નવ નંબરમાં છે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં જે બાળકો અભ્યાસ કરતા હોય તે અગિયાર નંબરમાં છે કે જે એસસી હોય એસટી હોય તો તે બે કેટેગરી જાતિવાઈઝ અને બાર નંબરની કેટેગરી છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અથવા તો બીજા કોઈ પછાત વર્ગો વિચારતી વિમુખ જાતિ છે તે અને તેર નંબર જનરલ કેટેગરી તો આ પાંચ કેટેગરી મુજબના જે બાળકો છે તેમાં જો તે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય તો તેમની વાર્ષિક આવક એક લાખને વીસ હજાર ઓછી અને જો તે શહેરી વિસ્તારના વતની હોય તો દોઢ લાખથી ઓછી મર્યાદાના જે બાળકો છે તેમને અહીં પસંદગી આપવામાં આવશે હવે મિત્રો વાત કરીએ કે જે કેટેગરીમાં ઇન્કમ મેટર કરે છે તે કેટેગરીમાં જે વાલીની થોડી હોય આવક તો તે વાલીને પ્રથમ પસંદગી આપવામાં આવશે દાખલા તરીકે અહીં આપણે વાત કરીએ કે કોઈ બાળક સરકારી બાલવાડીમાં ભણતું હતું ને જો ફોર્મ ભરેલું હોય તો આપણે જોઈશું કે ત્યારે પરિસ્થિતિ કેવી બનશે કે જે બાળકના વાલીની ઇન્કમ ઓછી હશે તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે હવે મિત્રો વાત કરીએ કે તેની સમય મર્યાદા શું છે ક્યારે ફોર્મ ભરવાના છે અને કેવી રીતના તે કાર્યક્રમ આગળ વધશે તો અહીં શૈક્ષણિક વર્ષ જે સદર શૈક્ષણિક વર્ષની વાત કરીએ તો આરટીના પ્રવેશ માટે અહીં સંભવિત કાર્યક્રમ સરકારશ્રીએ જાહેર કરેલો છે કે જે તે તારીખે સાત આઠના રોજ જાહેરનામું બહાર પાડવાનું કે વર્તમાનપત્રોમાં તેની બહોળી પ્રસિદ્ધિ કરવાની તે મિત્રો આપણે જોયું કે વર્તમાનપત્રોમાં જાહેરાત આવી ગઈ છે હવે વાત કરીએ કે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જે કાગળો તૈયાર કરવાના થાય છે કે જે જે ડોક્યુમેન્ટ્સ આપણે જોડે રાખવાના થાય છે તે ક્યાર સુધીમાં આપણે ભેગા કરી લેવાના છે તો તેના માટે આપણને બાર દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે કે તે ફોર્મ ભરતા પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીને બાર દિવસ આપવામાં આવ્યા છે કે તે સાતથી સાત તારીખથી બરાબર કે જે દિવસથી જાહેરાત પ્રસિદ્ધ થઈ ત્યારથી અઢાર તારીખ સુધીમાં તે ફોર્મ માટે જરૂરી પુરાવાઓ અને ડોક્યુમેન્ટ આપણે હાથ વગા કરી લેવાના છે પછી ત્યાર પછી ફોર્મ ક્યારથી ઓનલાઈન ભરાય છે તો ઓગણીસ તારીખથી ઓગણત્રીસ આઠ સુધી ફોર્મ ભરી શકાય છે એટલે આપણને અગિયાર દિવસનો સમયગાળો મળે છે અને ત્યાર પછી વાત કરીએ કે ફોર્મ ભરાઈ જાય છે ત્યાર પછી જિલ્લા કક્ષાની જે કામગીરી કરવાની છે જે તે સરકારી કર્મચારીઓએ તો જિલ્લા કક્ષાએ આઠ દિવસમાં જે તે ફોર્મને રિજેક્ટ કરવાના અથવા તો પસંદગી કરવાના એપ્રૂવ કરવાના એ છે અને આપણને પ્રથમ પ્રવેશ રાઉન્ડની જાહેરાત કે અગિયાર નવ બે હજાર વીસના રોજ એ પ્રથમ રાઉન્ડ આપશે કે મેરિટ લિસ્ટ બહાર પડશે અને તમે જે શાળામાં પ્રવેશ મેળવવા માગો છો ત્યાં પસંદગી થયા છો કે કેમ તે બાબતની જાણ આપણને ઓનલાઈન કરવામાં આવશે તો મિત્રો આ સમગ્ર કાર્યક્રમ જે છે એ સંભવિત કાર્યક્રમ છે જો કોઈ કારણોસર તે કાર્યક્રમમાં ફેરફાર થાય તો ત્યાર પછી જે તે કાર્યક્રમ એ ડીલે થતો જશે લેટ થતો જશે એટલે આ કાર્યક્રમ ફક્તને ફક્ત હાલ તો આપણે સંભવિત જ માનવાનો છે પણ તે મુજબ જ ચાલશે હવે મિત્રો વાત કરીએ કે તમે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરશો કેવી રીતના ભરશો અને બીજી શું શી જરૂરિયાતો ઊભી થશે તો મિત્રો અહીં સરકારશ્રીએ એક વેબ પોર્ટલ બનાવેલું છે કે જ્યાં આપણને તમામ પ્રકારનું મદદ ત્યાંથી મળી રહેશે તો અહીં દરેક બાળકના વાલીએ રાજ્ય સરકારની વેબસાઇટ જે છે આર ડોટ ઓ ગુજરાત ડોટ કોમ નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર ફોર્મ ભરાવાના શરૂ થશે તો જે પ્રમાણે મેં તારીખ કહી કે ઓગણીસ તારીખથી ઓગણત્રીસ તારીખ દરમિયાન ફોર્મ ભરાશે તો ત્યાં જઈ અને તમે લોગ ઇન થઈ અને તમારું પ્રવેશ ફોર્મ ભરી શકો છો આ અંગે વિગતો જેવી કે અરજી માટે શું શું આધાર પુરાવા જોઈએ છે અથવા તો કઈ કેટેગરી માટે કેવા પ્રકારના પુરાવાની જરૂર પડશે એ માટે મેં વિડીયો તૈયાર કરેલો છે કે જે વિડીયો આ વિડીયોના અંતમાં નીચે પોપ થશે ત્યાંથી તમે જોઈ શકશો છો કે વિગતે જે કેટેગરી માટે તમે ફોર્મ ભરો છો તેના માટે કયા કયા કાગળોની જરૂર પડશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને વાત કરીએ તો દર વર્ષે પરિસ્થિતિ એવી બનતી હતી કે ફોર્મ ભરી અને જે તે રિસિવિંગ સેન્ટરમાં ફોર્મ જમા કરવા પડતા હતા પણ હાલ કોવિડ નાઇન્ટીનના કારણે કોરોના મહામારીના કારણે રિસિવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરવાના નથી બરાબર કે જે તે જગ્યાએ તમારે ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમે મોબાઈલથી પણ ભરી શકો છો તમારી પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપ હોય તો તેના થકી પણ ભરી શકો છો તેના માટે પણ વિડીયો આપણે બનાવેલો છે તે પણ તમે વિડીયોના છેલ્લા ભાગમાં જોઈ શકો છો અને ત્યાં ટચ કરી અને તમે તે સંપૂર્ણ વિગતે કેવી રીતે ફોર્મ ભરાય તે ઓનલાઈન તમે જોઈ શકો છો તો જો ફોર્મ જમા રિસિવિંગ સેન્ટરે નથી કરવાના તો કઈ રીતે તમારા ડોક્યુમેન્ટ ત્યાં સબમિટ થશે તો તમને અહીં કહ્યું છે કે જે જે પુરાવાની જરૂર છે જેવા કે સામાન્ય રીતે વાત કરીએ તો બાળકનો જન્મ તારીખનો દાખલો રહેઠાણના પુરાવાની વાત છે જાતિ અથવા તો કોઈ કેટેગરીનો દાખલો હોય ઇન્કમ સર્ટિફિકેટ જો જે તે પાંચ કેટેગરી માટે કહ્યું તેમને લાગુ પડતું હોય તો તે એ દરેકને ઓનલાઈન સ્વરૂપે અપલોડ કરવાના રહેશે અને જે તે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ અને વાલીએ પોતાની પાસે સંદર્ભ માટે રાખવાની રહેશે તે ઓનલાઈન ફોર્મ ક્યાંય પણ જમા કરાવવા જવાનું થતું નથી મતલબ કે મિત્રો સમગ્ર પ્રક્રિયામાં જ્યાં સુધી મેરિટ જાહેર ના થઈ જાય ત્યાં સુધી તમારે કોઈ પણ શાળા અથવા તો કોઈ પણ સરકારી કચેરીની મુલાકાત લેવાની જરૂર છે નહીં તે મુજબની જાહેરાત છ આઠ બે હજાર વીસના રોજ ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી જોશી સાહેબ દ્વારા જાહેર કરેલી છે તો મિત્રો આ મુજબના આ વિડીયોમાં મિત્રો આપણે ફક્તને ફક્ત જાહેરાત સંદર્ભે ચર્ચા કરી છે અને જે તે તારીખો કે જે સંભવિત કાર્યક્રમ આપ્યો છે તે કાર્યક્રમ વિશે ચર્ચા કરી છે કે ક્યારે જાહેરાત પડી ક્યાર સુધીમાં તમે જે તે ડોક્યુમેન્ટ ભેગા કરી શકો છો એકઠા કરી શકો છો ક્યાર સુધીમાં ફોર્મ ભરાય છે અને જિલ્લા કક્ષાએ કેટલા સમય દરમિયાન કામગીરી થશે અને ક્યારેય મેરિટ રાઉન્ડ જાહેર થશે પણ તે સિવાય મિત્રો કે જે ફોર્મ ભરવા માટે જે તે અહીં આપણને તેર કેટેગરી આપેલી છે તે તેર કેટેગરીમાં તમારે કયા ડોક્યુમેન્ટ કઈ કેટેગરી માટે જરૂરી છે જરૂર પડે છે તે બાબતનો વિડીયો મેં તમને કહ્યું તેમ અત્યારે હાલ તમે ડાબી બાજુ જોઈ શકો છો તે વિડીયો ઉપર ક્લિક કરી અને તમે વિગતે જે તે કેટેગરીના તે તેર કેટેગરીની સમજ મેળવી શકો છો અને તે મુજબ ડોક્યુમેન્ટ તમે એકઠા કરી શકો છો હવે મિત્રો વાત કરીએ કે ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરાશે તો મિત્રો જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે બરાબર ઓગણીસ તારીખે અહીં કહ્યું છે તો ત્યાંથી જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણે તે માટે ઓનલાઈન વિડીયો મૂકશું તે વિડીયો જોઈ અને તમે સરળતાથી મોબાઈલના માધ્યમથી અને લેપટોપના માધ્યમથી તમે સરળ રીતે ફોર્મ ભરી શકશો તો મિત્રો આ આરટીના જુદા જુદા જે કંઈક પ્રશ્નો ઊભા થાય છે કે ક્યાં ફોર્મ ભરવું કેવી રીતે ફોર્મ ભરવું કોને મળવું તે દરેક બાબતના પ્રશ્નોનો પણ એક મેં વિડીયો બનાવેલો છે કે જે ડાબી બાજુ નીચેની સાઈડે તમે અત્યારે જોઈ રહ્યા છો તે વિડીયો ઉપર ક્લિક કરી અને તમે આરટીઆઈમાં મૂંઝવતા પ્રશ્નો વિશે પણ સારી એવી સમજ મેળવી શકો તો આવજો મિત્રો ફરી ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે આપણે નવો એક વિડીયો મૂકીશું થેન્ક યુ